हेलो, नमस्ते विद्यार्थी मित्रों, केम छो? આજે વિમળા વિદ્યાલયના ઈ ક્લાસીસ રૂમની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 અને વિષય ગુજરાતી એની અંદર એકમ ચોથો જે એક કવિતા છે, આ કવિતાનો પ્રકાર છે પ્રકૃતિ ગીત, જેનું નામ છે સુંદર સુંદર. વિદ્યાર્થી મિત્રો, આ કાવ્યની અંદર કવિએ ભગવાનનો આભાર માન્યો છે. તમને તો ખબર જ છે કે આ ભગવાને કેટલું બધું બનાવ્યું છે. ભાત ભાતના ફૂલ બનાવ્યા, નદી બનાવી, સરોવર બનાવ્યા, પહાડ, જંગલો, અને ફૂલોમાં પણ કેવું કે અલગ અલગ રંગના ફૂલો, અલગ અલગ રંગના ફળ, અને એમનો સ્વાદ પણ, ફળોનો સ્વાદ પણ અલગ અલગ. ઘણીવાર વિદ્યાર્થી મિત્રો, જો આપણે ધ્યાનથી જોઈએ ને તો આપણને લાગે કે આ ભગવાનની કારીગરી કેટલી સુંદર છે. તમે વિચાર તો કરો વિદ્યાર્થી મિત્રો, કે જે કુદરતી રસ છે, જે નેચરલી છે, જે ભગવાને બનાવી છે, એની તુલનામાં આપણું માનવીએ બનાવેલું આવતું નથી. તો આ કાવ્યની અંદર ભગવાનનો આભાર માનવામાં આવ્યો છે. કવિ એવું કહે છે કે ઈશ્વર, હે પ્રભુ, તે આ પ્રાણીઓ બનાવ્યા, પંખીઓ બનાવ્યા, નદી બનાવી, સરોવર બનાવ્યા, ફળ ફૂલ વૃક્ષો, આકાશ, સૂરજ, ચંદ્ર, આ બધું જ તે બનાવ્યું. અને આ બધું કેટલું બધું સુંદર છે કે જેની અમે કલ્પના પણ કરી શકતા નથી. તો હે ઈશ્વર, તે આટલું બધું સુંદર આ બધું બનાવ્યું છે, તો તું પોતે કેવો સુંદર હોઈશ. વિદ્યાર્થી મિત્રો, આ કવિતામાં કવિ એ ભાવ રજૂ કરે છે અને પ્રકૃતિનો આભાર માને છે. આ કાવ્યના લેખક છે શ્રી ધર્મેન્દ્ર માસ્તર, કે જેનું ઉપનામ મધુરમ છે. મધુરમ એટલે કે એમનું તખલ્લુસ છે. એમનો જન્મ 12/1/1926 ની અંદર થયો હતો. સ્થળ, જન્મસ્થળ જિલ્લો ભરૂચ અને ગુજરાત. એમનું મૃત્યુ 15/7/2015માં થયું હતું. કવિ શ્રી ધર્મેન્દ્ર માસ્તરે કુંજન, રેવાગાન વગેરે જેવા કાવ્યો લખ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ કાવ્યની સમજ મેળવીશું અને પછી આ કાવ્યનું એનિમેશન દ્વારા આપણે એનું ગીત સાંભળીશું. તો પહેલાં વિદ્યાર્થી મિત્રો, આપણે આ કાવ્યની સમજ મેળવીએ. સુંદર સુંદર સૂરજ, સુંદર ચાંદો, સુંદર સુંદર સરિતાને સરોવર. કવિ કહે છે કે સુંદર સુંદર, મને તો બધું સુંદર સુંદર લાગી રહ્યું છે. આ સૂરજ સુંદર છે, કે તમે સૂરજ સામે નજર તો કરો કે કેટલો એનો પ્રકાશ છે, કે આપણું અહીંયા આપણે છીએ તો પણ આપણને આટલી ગરમી આપે છે, તો આપણે પાસે જઈએ તો આપણી શું હાલત થાય. આ સૂરજ દાદાનો રંગ કેવો, પ્રકાશ કેવો, અને ઘણીવાર એમના કારણે તો આકાશની અંદર મેઘધનુષ્યની રચના પણ થાય છે. તો આ સૂરજ કેટલો સુંદર છે, આ ચાંદો પણ સુંદર છે. આકાશમાં ચાંદો, ચંદ્રમા, આપણે ઘણીવાર ચાંદની રાત કે ચંદ્રમાને જોઈ રહેવાની ઈચ્છા થાય. ઘણીવાર આપણને થાય કે આ ચંદ્ર કેટલો સુંદર છે અને આ ચંદ્રની અંદર શું હશે. તો ભગવાને આ બધું જે બનાવ્યું છે એ બધું સુંદર છે. સુંદર સરિતા એટલે કે નદી પણ સુંદર છે. નદી જે વહેતી હોય, ખળખળ અવાજ એનો આવતો હોય, એ પણ કેટલું મીઠું મધુર આપણને લાગે.
तो कि आ नदी ए पण सुंदर छे अने आ सरोवर एटले कि आ तळाव जे कुदरती रीते प्रगट थयुं छे। घणा सरोवरो कुदरती सरोवरो होय छे के आपणे मानव निर्मित होता नथी। तो कुदरत निर्मित जे आ सरोवरो छे तळाव छे એ કેટલા સુંદર છે। કવિ કહે છે કે વિભુ હશે તો કેવા સુંદર એવું થતું મુજ મનમાં। તો કે ભગવાન વિભુ એટલે કે ઈશ્વર પ્રભુ પરમાત્મા તો એ કેવા સુંદર હશે અને એવું મારા મનમાં થાય છે। મારા મનમાં એવો પ્રશ્ન થાય છે કે ભગવાન આટલું બધું સુંદર જો બનાવી શકતા હોય જે આપણી કલ્પના પણ બહાર છે કલ્પનાની પણ બહાર છે તો खुद भगवान केटला सुंदर हशे। उषा सुंदर उषा एटले के सवार सुंदर सुंदर निशा एटले के रात्रि सुंदर सुंदर वन एटले के ज्यां जंगल पण केवू सुंदर छे अने उपवन गिरिवर उपवन एटले के बगीचो बगीचाओ आ फूलो आ बाग बगीचाओ केवा सुंदर छे आ पर्वतो गिरिवर एटले के पर्वतो पहाड़ो तो पहाड़ो केटला सुंदर छे। तो विभु हशे तो केवा सुंदर जेने आ पहाड़ों बनाव्या हशे जेने आ सुंदर वन बनाव्यु छे जेने आ बगीचानुं निर्माण कर्युं छे ए विभु ए परमात्मा ए ईश्वर केटला सुंदर हशे एवुं मारा मनमां थाय छे एवो प्रश्न मारा मनमां थाय छे। माछली सुंदर पंखी सुंदर माछलीओ तमे विद्यार्थी मित्रों तमने खबर हशे कि घणा लोको घरमां माछली राखे छे कारण के माछली सौने गमे छे अने माछली जे पानी में छबछबिया करती होय ए जोवानी पण एक अलग ज मजा छे। तो आ माछली जे भगवाने बनावी छे केटली सुंदर छे पंखी सुंदर पंखीओ तमे जोई शको के पोपट भगवाने पोपट बनाव्यो तो पोपटनी आँख पोपटनी जे चांच छे लाल मूकी के एना जे लीला कलर उपर केटली सरस रीते सूट थाय छे। तो भगवान ने केटलो बधो विचार्यु छे आंबा ऊपर केरी मूकी कि ईश्वरे भगवाने आ बधी जे रचना करी छे एनी तो कोई तुलना ज थाय नहीं। तो भगवाने माछली सुंदर बनावी छे पंखी सुंदर छे अलग अलग पंखीओ जोईए आपणे हंस कोयल चकली मोर पोपट तो बधा पंखीओ पण केवा सुंदर छे। सुंदर धरती एटले कि आ धरा आ पृथ्वी आ जमीन सुंदर छे शांत समीर एटले कि पवन ठंडो ठंडो पवन ज्यारे वाय छे आवे छे तो ए पण केटलो सुंदर लागे छे। विभु हशे तो केवा सुंदर एवुं थातुं मुज मनमां तो भगवान आ परमात्मा ईश्वर केटला सुंदर हशे एवुं मारा मनमां थाय छे। कविता सुंदर के कविता तमने खबर छे ने के कवि ए कविता बनावे छे। आपणे कविता ज्यारे गाईए छीए कविता सांभळीए छीए त्यारे एनी पण एक सुंदरता छे के कविता सुंदर छे जीवन सुंदर छे जीवन आपणुं जे जीवन छे आपणे जे रीते जीवीए छीए ए सुंदर छे। सुंदर तारा आप विशाळ के आकाशनी अंदर जे ताराओ छे जे राते टमटमे छे एमनो पण एक अलग प्रकाश छे अने ए पण सुंदर छे। आखू आप विशाळ के आखू आकाश सुंदर छे। तो आ विभु हशे तो केवा सुंदर एवुं थातुं मुज मनमां तो भगवान परमात्मा मालिक ईश्वर केटला सुंदर हशे एवो प्रश्न मारा मनमां थाय छे। भाषा सुंदर आशा सुंदर सुंदर हयू ने मानव भाषा के आपणे जे बोलीए छीए लोको अलग अलग प्रकारनी भाषा बोले छे ए पण केटली सुंदर छे। घणी वार तो कोई बोलतू होय भाषा नानू बाळक होय कालू गेलू भाषा बोलतू होय तो आपणे सांभळवानी एक अलग ज मजा आवे छे। अलग अलग भाषाओ छे अने ए अलग अलग भाषाओ सांभळवानी पण मजा छे। बधी ज भाषाओ सुंदर छे। आशा सुंदर आशा एटले कि आशानुं एक किरण ए पण केटलुं सुंदर छे। सुंदर हय्युं आ हृदय જે આ મનુષ્યનું માનવીનું હૃદય છે એ પણ કેટલું સુંદર છે લાગણીથી ભરેલું છે। એ વિદ્યો વિભુ હશે તો કેવા સુંદર એવું થતું મુજ મનમાં તો આ ઈશ્વર આ ભગવાન હશે તો કેવા હશે એવું થાય છે મારા મનની અંદર।
तो विद्यार्थी मित्रों कवि प्रकृति गीत ने सुंदर रीते आलेख्यू छे, प्रकृति ना तत्वों नी एमने वखाण कर्या छे कि आ पृथ्वी ऊपर आकाश आ गगन आ झाड़ फल फूल प्राणी पक्षी आ बधुज सुंदर छे, आ जीवन सुंदर छे, आ जीवन साथे जोड़ायेली दरेक क्षण दरेक समय सुंदर छे। तो जेने आनु निर्माण कर्यु छे, जेने आ बनाव्यु छे, जेने आ भूमि बनावी छे, जेने आ मनुष्य बनाव्या छे, जेने हृदय बनाव्यु छे, ए पोते केटलो सुंदर केटलो विशाल हृदयवाळो हशे। तो आ काव्यमां कविए सुंदरतानी वात करी छे। तो विद्यार्थी मित्रों हवे आपणे आ काव्यनुं एनिमेशन द्वारा गान सांभळीशुं। आशा सुंदर सुंदर हयू ने